હેલો સિયા, હજી કેટલી વાર છે? બસ 5 મિનિટ. અરે હું અડધી કલાકથી તારી રાહ જોઈને ઊભો છું. આ 5 મિનિટ ક્યારે પૂરી થશે? આદિ, બસ હવે ખાલી 2 જ મિનિટ. બસ શું કરે છે શું તું યાર? હું મેકઅપ કરું છું. અરે યાર, તારે ક્યાં મેકઅપ કરવાની જરૂર છે? હા હા, ભગવાને તને આટલો સરસ મેકઅપ કરીને જ મોકલી છે. બસ બસ આદિ, ખોટા મસ્કા ના માર. અરે મસ્કા નથી મારતો યાર, ખરેખર સાચે જ આ તારી પાસે તો આ ફિલ્મની હિરોઈન પણ ઝાંખી લાગે. ઓહ સાચે? હા સાચે જ. ઓકે ઓકે, તું હવે ફોન મૂક, તો હું ફટાફટ રેડી થઈને આવું. હા હા, તું જલ્દી આવ ને. બાય. પાગલ છે છો. ભાભી, હું આ કપડામાં કેવી લાગું છું? મસ્ત હિરોઈન જેવી લાગે છે. પણ તું આવા કપડા પહેરીને ક્યાં જાય છે? કોલેજ જાઉં છું. તારા આ વેશ જોતા નથી લાગતું કે તું કોલેજ જતી હોય? તું કોઈ ફિલ્મના શૂટિંગમાં જતી હોય ને એવું લાગે છે. ભાઈ, મેં તમને કહ્યું તો ખરા કે હું મારી ફ્રેન્ડ સાથે જવાની છું, કોલેજની બધી ફ્રેન્ડ. હા હા, કઈ મૂવી જોવા જવાના છો? પહેલા તું એને એ પૂછ કે કોની સાથે ફિલ્મ જોવા જવાની છે. ભાઈ, મેં તમને કહ્યું તો ખરા કે હું મારી ફ્રેન્ડ સાથે જવાની છું, કોલેજની બધી ફ્રેન્ડ. પણ તું તારી કઈ ફ્રેન્ડ સાથે ફિલ્મ જોવા જવાની છે એ તો કે પહેલા તું. તમે પણ શું વકીલની જેમ સવાલ કરો છો? મારી લાડકી નણંદની પાછળ પડી ગયા છો. જો હું અત્યારે એને પ્રશ્ન નહીં પૂછું ને તો કાલ સવારે છોકરાઓ એની પાછળ પડતા વાર નહીં લાગે. સિયાબેનની કઈ આઉટલાઈન નથી કે છોકરાઓ એમની પાછળ પડે. જો સાંભળ, સિયાની ભલે આઉટલાઈન ન હોય પણ જો આવા કપડાં પહેરશે ને તો છોકરાઓ બધા આઉટલાઈનની સમજી અને એની પાછળ પડી જશે. પછી કહેતી નહીં તું મને. ભાઈ, તમે કઈ દુનિયામાં જીવો છો? આ 21મી સદી ચાલે છે અને 21મી સદીની છોકરીઓ આવા જ કપડાં પહેરે છે. આવા શું, મેં તો કઈ પણ સારા પહેર્યા છે તો આટલા ટૂંકા ટૂંકા પહેરે છે. રેવા દે સિયા, આ 18મી સદીના તારા ભાઈને આ 21મી સદીના લોકોની વાત ખબર ના પડે. મારે સમજાવવું પણ નથી ભાઈને. રેવા દો ભાભી, મારે લેટ થાય છે, હું જાઉં છું. બાય. જો નેહા, તે આને જરૂરત કરતા વધારે છૂટ આપી છે. યાદ રાખજે, એક દિવસ આપણે પછતાવાનો વારો આવશે. સોરી, થોડું લેટ થઈ ગયું. શું થયું? શું જોવે છે તું? તને જોઉં છું. મને કેમ, આજે પહેલી વાર જોવે છે મને? અરે ના, અત્યાર સુધી જોઈ પણ સિયા, ખરેખર તું સિયા નહીં પણ શિલ્પા શેટ્ટી લાગે છે. તું છે ને ખોટા મસ્કા નો માર. સિયા દી જોડે એટલે શિલ્પા શેટ્ટી જેવી તું નથી દેખાતી એમ કહેવા માંગે છે? ના. અરે શું ના, આ હું કઈ ખોટા મસ્કા નથી મારતો, સાચે જ. આમ જોતો ખરા તું, આવા કપડા શિલ્પા શેટ્ટી પહેરે ને તો પણ એ સુંદર ના લાગે એવી સુંદર તું લાગે છે, ખરેખર માનવું પડે. હા, અને એમાં પણ હાય 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 હાય, તારું ફિગર કઈ નો ઘટે. હવે ક્યાં શિલ્પા શેટ્ટી અને ક્યાં હું, શું તું પણ? અરે શું તું પણ, છોડ ને હવે. હવે જેને મારો શો નો ટાઈમ થઈ ગયો છે, ચાલ હવે લેટ થાય છે. એટલે તે મૂવી ની ટિકિટ પણ બુક કરાવી નાખી? ક્યારની? અને હવે 10 મિનિટ ની વાર છે શો ચાલુ થવામાં. આપણે જવું છે કે અહીંયા વાર્તાલાપ જ કરવી છે શિલ્પા શેટ્ટી? હા જઈએ જઈએ. હા તો ચાલ. આ
હજી સિયા સાથે કઈ આડું અવળું કરે એ પહેલા મારે તેને પાછી વાળવી જ પડશે. સિયા, મારે તારી સાથે એક વાત કરવી છે. મારી સાથે? હા હા, બોલ, શું વાત કરવી છે? મેં બપોરે તને આદિ સાથે જોઈ હતી. હા, તો શું થયું? તમે બંને ફ્રેન્ડ છો? હા. તમે બંને ફ્રેન્ડ જ છો કે પછી? હું સમજી ગઈ કે તું શું જાણવા માંગે છે, તો સાંભળી લે. આદિ મારો બોયફ્રેન્ડ છે, ઓકે? સિયા, આદિ તારો બોયફ્રેન્ડ બનવાને લાયક નથી. મને ખબર છે, તને છે ને મારાથી જલન થાય છે, એટલે તું આદિને મારાથી અલગ કરવાની કોશિશ કરે છે. અરે, મને શા માટે જલન થાય? કોલેજનો સૌથી હેન્ડસમ અને પૈસાદાર છોકરો છે, અને એ છોકરો મારો બોયફ્રેન્ડ છે, એટલે તને જલન ફીલ થાય છે? ના સિયા, એવું નથી, તું ખોટું વિચારે છે. હું તો તને આદિની હકીકત જણાવું છું. આદિએ કેટલીક છોકરીઓને પટાવીને તેનો ફાયદો ઉઠાવ્યો છે. બસ પૂજા, બસ, હવે તે બહુ બોલી લીધું. હવે આદિ વિશે એક પણ શબ્દ નહીં બોલતી, નહીતર આપણી ફ્રેન્ડશિપ હું તોડી નાખીશ. સિયા, મારી બેન, તું જીવનની સૌથી મોટી ભૂલ કરી રહી છે. હું ભૂલ કરી રહી છું ને, તું ભોગવી લે. તારે મારું ટેન્શન લેવાની જરૂર નથી, સમજી? તારા જોડે તો છે ને ઊભી રહીને વાત કરવી બેકાર છે. આવી પંચાપ કરવા. સિયા, ક્યાં જાય છે તું? લો, કરી નાખ્યો ને નાકારો. અરે, તમને કેટલી વાર કહ્યું છે કે કોઈ બહાર જાય ત્યારે આવી રીતે ટોક્યા નહીં કરાય. જોવાન દીકરી આવી રીતે બહાર જાય ને તો એને ટોકવી પડે, સમજી તું? ભાભી, ભાઈનું ચાલે ને તો 24 કલાક મને આ ઘરમાં પૂરીને રાખે એમ છે. સાચી વાત છે તારી. તારા ભાઈ તો છે ને સાવ જૂનવાની વિચારના છે. અરે, બહાર જવા દેવાની મને કોઈ ના નથી, પણ મર્યાદામાં અને સારા વસ્ત્રો પહેરીને જાઉં ને તો કઈ વાંધો નથી, પણ જો આવા ટૂંકા વસ્ત્રો પહેરીને બહાર રખડશે ને તો કાલ હવારે કોઈ રાવણ આનું હરણ કરીને જતા વાર નહીં લાગે, સમજી તું? લો, કરી દીધી શરૂ રામાયણ, એટલે તો બેસી ગઈ સાંભળવા માટે. સિયા, તું તારે જા, તારા ભાઈની રામાયણ હું સાંભળી લઈશ. અને એમ પણ આજે તારી બર્થડે છે, તો તારી બહેનપણીઓ સાથે તારે સેલિબ્રેટ કરવું પડશે ને. જોઈ લે, તારા મોબાઈલનો ગૂગલ પે થઈ ગયું છે. ભાભી, 7000 રૂપિયા તમે ગૂગલ પે કર્યા, થેન્ક યુ ભાભી, લવ યુ, બાય, લવ યુ ટુ. તને મેં આની પહેલા પણ કીધું છે અને આજે પાછું કહું છું, તું યાદ રાખજે, આ તારી વધારે પડતી છૂટછાટ આપણને એક દિવસ રાતા પાણીએ રોવરાવશે, યાદ રાખજે તું. Hi. Hi. Happy birthday to you. Thank you. Thank you so much. જી પણ તારે થેન્ક યુ કહેવું પડશે મને, અને એના માટે તારે આંખ બંધ કરવી પડશે, કારણ કે હું તારા માટે મસ્ત મજાની ગિફ્ટ લઈને આવ્યો છું. Wow. Okay. આ ખોલ. ગમી ને? હા. તો હાથ લાવ. સોનાની છે. અરે ગાંડી, તને તો ખબર છે ને કે મને છે ને આ પિત્તળ જરાય પસંદ નથી. અરે કેવો સવાલ કરે તું, સોનાની જોઈ ને. હા, અને હા, હજી એક સરપ્રાઈઝ છે તારા માટે. સરપ્રાઈઝ? હમ, શું? એ અહીંયા નહીં કહું, એના માટે તારે મારી સાથે આવવું પડશે. ઓકે, ચાલ. એવી રીતે નહીં, ફરીથી તું આંખ બંધ કર, કારણ કે હું તને જ્યાં લઈ જવાનો છું ને એ તને અત્યારથી જ બતાવી દઉં, અથવા તું જોઈ જાય એ મને ગમશે નહીં. હું આંખે પટ્ટી બાંધીશ, તારે કંઈ જોવાનું નથી કે હું તને ક્યાં લઈ જાઉં છું. ઓકે બાબા, ઠીક છે. એ જોતી ને ચીટિંગ નહીં કરતી. ઓકે, પાકું ને? પાકું. હા, બસ. દેખાતું નથી ને? કઈ નથી દેખાતું. ફાઇનલી? હા. હું ક્યાં છું? હા, નથી દેખાતું. ઓકે ઓકે, ચાલો મારી સાથે.
આદિ સિયાનો ફાયદો ઉઠાવે એ પહેલા મારે તેના ભાઈ ભાભીને વાત કરવી પડશે. કોઈ જ નથી, અહીંયા ફક્ત તું અને હું, આપણા બંને સિવાય બીજું કોઈ જ નહીં. મતલબ એ કે મેં તને ડાયમંડની રિંગ આપી ગિફ્ટમાં, તો સ્વાભાવિક છે કે તારે મને રિટર્ન ગિફ્ટ તો આપવું જ પડે ને. આદિ, હું એ ટાઈપની છોકરી નથી, ખબર છે ને તને. હો હલો, શું છે આ બધું? હા, તારા નાટક બંધ કર, હું શું કહું છું? આદિ, અરે પણ તું શું કરે છે આ? છોડી દે મને, દૂર રહે મારાથી. તે કેવી વાત કરે છે? હા, પ્રેમ નથી કરતી મને? બોલ ને. હું તને પ્રેમ કરું છું એનો મતલબ એ નથી કે હું લગ્ન પહેલા તને મારું સર્વસ્વ સોંપી દઉં. અરે 21મી સદીમાં જીવે છે અને 18મી સદીની વાતો કરે છે તું? છોડ ને યાર, હું શું કહું છું? આદિ, સિયા, છોડી દે મને. હું તો તને રામ સમજતી હતી, પણ તું રાક્ષસ નીકળ્યો, રાક્ષસ. સાલી ભાગે છે કે? હા, તમારી સંસ્કારી બેન એમ, જો એનામાં સંસ્કાર હોત ને તો મારી સાથે આવત જ નહીં. હાદી, હું તને પ્રેમ કરતી હતી એટલે હું તારી બાઇક પાછળ આવતી હતી. જે વ્યક્તિને પ્રેમની કિંમત જ ન હોય એ વ્યક્તિ તને શું પ્રેમ કરવાનો? ગુંજર, આઈ એમ સોરી, મને માફ કરી દે. મે આદિ માટે થઈને તારી સાથે પણ ફ્રેન્ડશિપ તોડી નાખી હતી. આવા હરામી નફટ ને તો પોલીસના હવાલે કહી દેવા જોઈએ. હમણાં જ પોલીસને બોલાવું છું તુજો. ખુશી ખુશીથી પોલીસને બોલાવો, હા, મને જરાય ફરક નહીં પડે. શું થશે? હું જેલમાં જઈશ ને, કઈ વાંધો નહીં, જતો રહીશ જેલમાં, પણ તમારી સંસ્કારી બહેનની જિંદગી બરબાદ થઈ જશે. આપણે તો પહેલેથી બદનામ છીએ, હા, આપણને કોઈ બદનામીનો ડર નથી. અને હા, જો તમારી આ સંસ્કારી બહેનની બદનામી થશે ને, કોઈ સંસ્કારી છોકરો તો શું ભિખારીએ નહીં મળે. ના, તમે આને ન મારો, તમારે જો ચાપટ જ મારવી હોય ને તો મને મારો, કેમ કે આમાં વાક મારો જ છે. હા ભાઈ, આમાં વાક મારો જ છે. હું આપણા ઘરની મર્યાદા ભૂલીને આવા ટૂંકા કપડા પહેરવા લાગી હતી. જો આવા ટૂંકા કપડા પહેરીને એની સામે ન ગઈ હોત ને તો એની નજર ખરાબ ના થઈ હોત. હા ભાઈ, મને માફ કરી દો.